નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ચેપ્ટર નંબર આઠ શરીરનું હલન ચલન હવે મિત્રો આપણે પહેલા ભાગની અંદર કરોડ સ્તંભે પહોંચ્યા હતા સામાન્ય રીતે આપણે બે પ્રકારના સાંધા જોયા એક વળી શકે તેવા સાંધા કે જેને ચલ સાંધા તરીકે ઓળખવામાં આવતા હતા મિત્રો આપણે ફરી વખત એમને જોઈએ કે ચલ સાંધા એટલે સામાન્ય રીતે વળી શકે તેવા કે જે હાથના પગના આપણી ગરદન અને કમરના જે સાંધા છે એ ચલ સાંધા છે એમાં ઘૂંટણના અને કોણીના સાંધાનો પણ સમાવેશ થાય છે જે વળી શકે છે જ્યારે આપણે મસ્તિષ્ક એટલે કે માથાના જે કોપરીના હાડકાં છે એમાં પણ સાંધા આવેલા હતા પરંતુ તે વળી શકે તેવા હતા નહીં જેને અચલ સાંધા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે મિત્રો છાતીનું પિંજરું જોયું હતું આ છાતીનું પિંજરું સામાન્ય રીતે પચીસ હાડકાનું બનેલું છે એમની પણ આપણે ચર્ચા કરી હતી તેમાં બાર જોડ પાંસડી અને એક વચ્ચે મુખ્ય હાડકું આમ કુલ મળી અને પચીસ હાડકા થતા હતા ત્યારબાદ આપણે કરોડ સ્તંભની પણ વાત કરી હતી ફરી વખત તેમને પણ રિપીટ કરીએ આ ભાગમાં અને આ પાઠ કરોડ જ આ શરૂઆત કરીએ બીજા ભાગની તમારા કેટલાક મિત્રોને વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ સ્પર્શ કરવાનું કહો ગરદનથી શરૂ કરીને તમારી આંગળીઓ તમારા મિત્રની પીઠ પર ફેરવો જે તમે અનુભવ કર્યો તે મેરુદંડ એટલે કે કરોડ સ્તંભ કહે છે મિત્રો આપણા પીઠનો પાછળનો ભાગ ગણાઈને ઉપસેલો ભાગ હોય છે અને ગણાઈને ખાડાવાળી રચના પણ હોય છે મિત્રો ખાસ કરીને જે પાતળા માણસો છે એમને ઉપસેલો ભાગ જોવા મળે છે પીઠ પાછળ એક ઊભી સીધી લીટી કે જે ડોક એટલે કે ગરદનથી શરૂ કરી અને કમર સુધી હોય છે એમને જ મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે તે અનેક નાના નાના હાડકાથી બનેલો છે મિત્રો જેને કશેરુકા તરીકે ઓળખવામાં આવે છે કશેરુકા એટલે એક મણકો સામાન્ય રીતે એક હાડકું તો આપણો આ કરોડ સ્તંભ છે એ આવી નાની નાની તેત્રીસ કશેરુકાઓ એટલે કે તેત્રીસ મણકાઓ પણ કહી શકાય આવા તેત્રીસ હાડકાઓનો બનેલો હોવાથી તેમાં તેત્રીસ હાડકાઓ છે મિત્રો ખાસ યાદ રાખજો તેત્રીસ હાડકાઓ જે આપણા કરોડરજ્જુનું રક્ષણ કરે છે કરોડસ્તંભનું કાર્ય શું તો કે પીઠને અને આપણા શરીરને એક આધાર આપવાનું કામ અને કરોડરજ્જુ છે એમનું રક્ષણ કરવાનું કામ આ આપણો કરોડસ્તંભ કરે છે જો મિત્રો આ ક્રોસ ન હોત તો આપણે ટટાર બેસી શકત નહીં સીધા ઊભા રહી શકત નહીં આપણું શરીર છે એ એકદમ સીધું રહી શકત નહીં શું કરોડસ્તંભ એક જ લાંબા હાડકાનો બનેલો હોત તો તમારો મિત્ર સામાન્ય રીતે વળી શકે ના મિત્રો જો કરોડસ્તંભ આપણો તેત્રીસ હાડકાનો બનેલો છે એમનો મુખ્ય ફાયદો એ છે મિત્રો કે આપણે વળી શકીએ છીએ નમી શકીએ છીએ કોઈ વજન ઉચકી શકીએ છીએ વસ્તુ છે એને નીચેથી વાકા વળી અને ઉપાડી શકીએ છીએ નકર આપણે વાકા વળી શકત નહીં હવે સામાન્ય રીતે જોઈએ કે તમને ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે આ ખભાથી ઉપર જે ઉપસેલા અસ્થિઓ છે મિત્રો ડોકની બાજુમાં એમને સ્કંધાસ્થી એટલે કે ખંભાનું હાડકું તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આપણા પગ છે એ પગનો જે કમરનો ભાગ છે મિત્રો આ કમરનો ભાગ આપણને અહીંયા ચિત્રમાં પણ આપેલો છે એમને ત્યાં પણ જે પગની શરૂઆત થાય છે આપણા શરીરના કમરથી ત્યાં પણ એ હાડકાઓની રચના છે એમને નિતંબાસ્થી તરીકે ઓળખવામાં આવે છે એ જે એક પ્રકારની પેટી જેવી રચના છે મિત્રો આપણા પેટનું જે પોલાણ છે જઠરનું એમની નીચેના ભાગમાં આવેલો હિસ્સો છે હવે વાત કરીએ મિત્રો ખોપરીની તો તમારી ખોપરી અનેક હાડકાઓ એકબીજા સાથે જોડવાથી બનેલી છે ખોપરી એટલે માથું આ આપણા શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરે છે મિત્રો સામાન્ય રીતે આ ખોપરી છે મિત્રો કે જે આપણા મગજનું રક્ષણ કરવાનું કામ કરે છે એમની સાથે આપણે જોઈએ તો કુલ ખોપરીની અંદર સાત હાડકાઓ છે મિત્રો એ આવેલા છે અને એક તાળવાનું હાડકું મળી અને કુલ આઠ હાડકાઓની આપણી ખોપરી બનેલી છે આ ખોપરીનું હાડકું છે મિત્રો આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ જે ખોપરી આપણા મગજનું રક્ષણ કરવાનું કામ કરે છે હવે આપણે સામાન્ય રીતે જોઈએ તો આ ખોપરી મિત્રો આપણને જોવા મળે છે તેમાં પણ આપણે સાંધા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જે આ ટપકા કરેલા છે મિત્રો એ સાંધા છે જે વિવિધ રીતે જોડાયેલા છે આ સાંધા વળી વળી શકે તેવા હોતા નથી જેથી તે અચલ સાંધા તરીકે ઓળખાય છે હવે આગળ વધીએ આપણે આપણા કંકલના ઘણા બધા હાડકાઓ તથા સાંધાઓની ચર્ચા કરી કંકાલ સિવાય કેટલા અન્ય એવા પણ અંગો છે જે હાડકા જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ તેને આપણે કોમલાસ્થિ એટલે કે અસ્થિ કુર્ચા તરીકે ઓળખીએ છીએ મિત્રો તમારા કાનને સ્પર્શ કરો શું તમને કોઈ હાડકાના કઠણ ભાગ જેવો અનુભવ થયો જેને વાળી શકાય એવું પ્રતીત થાય છે તેમાં કોઈ હાડકાં આવેલા હોતા નથી શું તમને આંગળી વડે દબાવતા કાનની બૂટ તથા તેના ઉપરના ભાગમાં કોઈ ફરક લાગ્યો હવે મિત્રો આપણે જોઈએ કે આપણા કાનને આપણે વાળી શકીએ છીએ આપણે દબાવી શકીએ છીએ આપણે આપણે છીએ ઘણા મિત્રો તો તો કોઈ કોઈ છે એ કાન ખેંચતા પણ હશે તમને દર્દ થતું નથી સામાન્ય રીતે જોઈએ તો એ હાડકું ભાંગી શકતું નથી આવા હાડકાંઓ કે જે મિત્રો વાળી શકાય અને એકદમ પોચા અને મુલાયમ હોય એને સામાન્ય રીતે અસ્થિ રાખવામાં આવે છે અથવા તો કાન આવે છે આગળના ધોરણમાં તમારે એમને કાસ્થી તરીકે ઓળખવામાં આવશે એવો શબ્દ ઉપયોગમાં આવશે હવે કાનનો ઉપરનો ભાગ પણ સામાન્ય રીતે જોઈએ કે જે આખો કાસ્થિ પ્રકારનો હોય છે જેને કોમલાસ્થિ તરીકે પણ ઓળખવામાં આવે છે આમ આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ સાંધાઓ તથા કાસ્થિઓ ભેગા મળીને બને છે અસ્થિ એટલે હાડકું કુરચાઓ સામાન્ય રીતે જોઈએ અને કાસથી એટલે કે વળી શકે તેવું હાડકું આમ જોઈએ તો એ ઘણા બધા વસ્તુઓનું એક જોઈન્ટ થઈ અને બને છે સામાન્ય રીતે મિત્રો તમને વાત કરું તો આપણું આખું કંકાલ છે એમાં કુલ બસો ને તેર હાડકાઓ હોય છે મિત્રો યાદ રાખજો આપણા શરીરની અંદર કુલ બસો ને તેર હાડકાઓ છે સામાન્ય રીતે નાના બાળકો છે એમના હાડકાઓની સંખ્યા વધુ હોય છે પરંતુ જેમ જેમ એ બાળક મોટું થાય એમ એમના શરીરના અંગોનો વિકાસ થાય અને શરીરના અંગોનો વિકાસ થાય એમ અમુક હાડકાઓ એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય છે અને કુલ માનવ શરીર છે એ બસો તેર હોય છે આપણે આપણા શરીરના એ હાડકા તેમજ તેના સાંધાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં આપણી મદદ કરે છે હાડકાઓને આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવે છે ચાલો તેની તપાસ કરીએ તમારા એક હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખભાને અડવાનો પ્રયાસ કરો શું તમારી ઉપલી ભુજામાં ફૂલેલો ભાગ જોયો બીજા હાથ વડે પશ કરી અને જુઓ શું તમને કોઈ ઉપસેલો ભાગ નજરે આવે છે તેને મિત્રો સ્નાયુ કહે છે સામાન્ય રીતે આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના સ્નાયુઓ છે એ આવેલા હોય છે આ સ્નાયુઓ સામાન્ય રીતે આપણે જ્યારે હાથને વાળીએ આપણી કોણીથી વાળીએ ખભાથી હલાવીએ આપણા પગને ઘૂંટણથી વાળવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ સ્નાયુઓ છે એ સંકોચન પામે છે એટલે કે લંબાઈમાં ટૂંકા થાય છે અને આ ભાગ ઉપસેલો આપણને જોવા મળે છે હવે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો સ્નાયુઓનું શું થાય છે શું હજુ પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે ચાલતી અથવા તો દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુઓમાં આવું જ સંકોચન જોઈ શકો છો મિત્રો આપણે જ્યારે ચાલીએ અથવા તો દોડીએ ત્યારે આપણા આવા સ્નાયુઓનું સંકોચન આપણે થતું જોઈએ છીએ સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના કઠણ થઈ જાય છે છે તે હાડકાને કોઈ અસ્થિને ગતિ પ્રદાન માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે સામાન્ય રીતે મિત્રો અસ્થિ એટલે હાડકું જો એને હાડકાને ગતિમાં લાવવું હોય તો એક સ્નાયુઓનું કામ અહીંયા શક્ય છે નહીં બે સ્નાયુઓને પોતપોતાનું કાર્ય છે એ કરવું પડે છે આ બે સ્નાયુઓમાંથી કોઈ એક સ્નાયુ સંકોચાય છે જ્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે આપણે સામાન્ય રીતે મિત્રો જોઈએ કે આપણા હાથને આપણા મોઢા તરફ આપણે વાળવો છે તો તે બાજુનો સ્નાયુ છે એ સંકોચાઈ જશે એટલે કે નાનો થશે અને હાડકાને એ દિશામાં વાળવાનો પ્રયત્ન કરશે જ્યારે એની જોડનું બીજું સ્નાયુ છે એ શિથિલ અવસ્થામાં આવી જાય છે શિથિલ એટલે મિત્રો પોડું થવું લાંબુ થવું અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજા સ્નાયુ સંકોચાય અને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે જ્યારે પહેલો સ્નાયુ સ્થિથિલ થાય છે સ્નાયુ માત્ર ખેંચી શકે છે તે ધક્કો મારી શકતા નથી મિત્રો ખાસ યાદ રાખજો સ્નાયુ હાડકાને ખેંચવાનું કામ કરે છે ધક્કો મારવાનું નહીં સ્નાયુ છે એ સામાન્ય રીતે અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે આમ બે સ્નાયુઓને કાર્ય કરવું પડે છે શું ગતિ માટે હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી હોય છે તો સામાન્ય રીતે જોઈએ તો બીજા પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓ કેવી રીતે ચાલે છે શું બધા જ પ્રાણીઓમાં હાડકાં જોવા મળે છે અળસિયા તથા ગોકળ ગાયમાં ક્યારેય હાડકાં જોયા નથી મિત્રો તો ચાલો આવા પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે છે તેનો પણ અભ્યાસ આપણે કરીએ વાત કરીએ પ્રાણીઓની ચાલમાં અળસિયું હવે એના ઉપરથી આપણે પ્રવૃત્તિ પહેલાં જોઈએ મિત્રો કે બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો તેને ધ્યાનપૂર્વક નિહાળો જુઓ તેને પકડીને એક બ્લોટિંગ અથવા ફિલ્ટર પેપર પણ મૂકો તેની ગતિનું નિરીક્ષણ કરો તેના પછી અળસિયાને એક કાચની પટ્ટી એટલે કે કાચની પટ્ટી અથવા ટાઇલ્સ કે કોઈ ચીકણી સપાટી ઉપર મૂકો અને તેનું ગતિનું નિરીક્ષણ કરો શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતાં ભિન્ન છે ઉપરની બે સપાટીઓમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે જો મિત્રો એને ચીકણી માટી ઉપર રાખવામાં આવે અથવા તો કોઈ લીસી સપાટી ઉપર રાખવામાં આવે તો અળસિયું લીસી સપાટી ઉપર સરળતાથી ગતિ કરી શકતું નથી જ્યારે જો એને ખરબચડી સપાટી મિત્રો મળે કોઈ જમીનની સપાટી છે એ બી સપાટી એને મળે તો એ તેના ઉપર સરળતાથી ચાલી શકે છે આમ મિત્રો શરીર વલયો એકબીજા સાથે બને છે અળસિયાના શરીરમાં હાડકા હોતા નથી પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે આપણે અહીંયા અળસિયાની આકૃતિ જોઈએ મિત્રો આ અળસિયું છે એ અલગ અલગ સ્નાયુઓથી બનેલું છે તેમાં અસંખ્ય વલયો હોય છે જે તેના શરીરને વધવા તથા ઘટવામાં મદદ કરે છે ચાલતા સમયે અળસી તેના શરીરના પશુ ભાગને એટલે કે પાછળનો જે ભાગ છે એને ભૂમિ સાથે જકડી રાખે ખ્યાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે અળસિયું ચાલે છે ત્યારે તેનો શરીરનો પાછળનો ભાગ છે એ ભૂમિ સાથે તેને જકડી રાખે છે અને આગળના ભાગને ફેલાવે છે તેથી જ તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પશુઓ ભાગને ખુલ્લો કરે આમ શરીરને સંકુચિત કરે છે અને પોળું કરે છે સંકુચિત કરે છે અને પોળું કરે છે તથા પશુ ભાગને આગળ તરફ ખેંચે આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે અળસિયું આ પ્રક્રિયાને વારંવાર સા જોઈએ તો પુનરાવર્તિત કરી અને માટીમાં આગળ ખસે છે તેના શરીરની અંદર ચીકણા પદાર્થ હોય છે જે તેને ચાલવામાં પણ મદદરૂપ થાય છે તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે તેના શરીરમાં નાના નાના અનેક વજ્ર કેશ એટલે કે મિત્રો વાળ જેવી રચના આવેલ હોય છે આ વજ્ર કેશ એટલે કે વાળ જેવી રચના સ્નાયુ સાથે જોડાયેલ હોય છે અને તેને માટીમાં તેની પકડને મજબૂત બનાવવાનું કામ આ અળસિયાની અંદર વજ્ર કેશ નામની રચના છે એનું છે એટલે કે વાળ જેવી રચના છે જે જેને

એ મળ સ્વરૂપે બહાર કાઢે છે એમ અળસિયાનું શરીર પણ અપાચિત ખોરાક છે એ મળ સ્વરૂપે બહાર કાઢે છે અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે મિત્રો જેનાથી વનસ્પતિને ખૂબ જ ફાયદો થાય છે અને અળસિયા છે એને ખેડૂતના મિત્રો પણ કહેવામાં આવે છે કારણ કે મિત્રો ખેડૂતના મિત્રો એટલા માટે કહેવાના અળસિયા કે એ માટીને ફળદ્રુપ બનાવવાનું કાર્ય કરે છે જેથી જમીનમાં પાક સારો થાય છે એટલે એ ખેડૂતના મિત્રો છે હવે વાત કરીએ ગોકળ ગાય તમારા બગીચા કે ખેતરમાં જઈ ગોકળ ગાયનું અવલોકન કરો શું તમે તેની પીઠ ઉપર ગોળ રચના જોઈ એક કવચ જેવી એક જાડી શંખ જેવી રચના હોય છે મિત્રો આપણે અહીંયા આકૃતિમાં આ ગોકળ ગાય છે એ જોઈ શકીએ છીએ એમના શરીર ઉપર એક કવચ જેવી જાડી કવચ છે તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે મિત્રો પરંતુ તે હાડકાનું બનેલું હોતું નથી તે કવચ એક જ એકમ છે તથા તે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવામાં સહાય કરતું નથી તે ગોકળ સાથે ખેંચાઈને ભેગું જાય છે એ એમની સાથે જ રહે છે મિત્રો એમને ચાલવામાં કોઈ મદદ કરતું નથી ગોકળ ગાયને કાચની પ્લેટ પર મૂકીને જુઓ જ્યારે તે ચાલવાની શરૂઆત કરે છે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવીને તેને નીચેથી તેની ગતિનું અવલોકન કરો કરી ગોકળ ગાય જયારે ચાલે તેને કાચની પ્લેટને ઉચકાવીને નીચેનો ભાગ આપણે જોવાનો છે કવચના છિદ્રમાંથી માંથી એક જાડી સંરચના તથા શીર્ષને બહાર આવશે આવ આવતા જોયા છે હવે સામાન્ય રીતે શીર્ષ એટલે એનું મોઢું મિત્રો આ જે ભાગ છે એ કવચમાંથી એ બહાર કાઢે છે સૌપ્રથમ અને પછી જ ચાલવાની શરૂઆત કરે છે જો મિત્રો તમે એના શીર્ષને તમે અડશો કે કોઈ સડી વડે અડવાનો પ્રયત્ન કરશો તો તેમનું મોઢું છે એ કવચની અંદર એ છુપાવી લેશે આગળ વધીએ આ જાડી સંરચના એ જ એમના પગ છે જે મજબૂત સ્નાયુઓના બનેલા હોય છે હવે સાવધાની પૂર્વક કાચની પ્લેટને ઝુકાવવો પગની તરંગીત ગતિ અળસિયું છે ગોકળ ગાય કરતા ઝડપથી ચાલે છે જ્યારે ગોકળગાય છે એ અળસિયા કરતા ધીમી ચાલશે હવે જોઈએ વંદો વંદો એટલે કે કોકરોચ કોઈ વંદાનું અવલોકન કરો વંદો જમીન પર ચાલે છે દિવાલ પર ચડે છે અને હવામાં પણ ઉડી શકે છે તેમાં ત્રણ જોડ પગ હોય છે ત્રણ જોડ એટલે સામાન્ય રીતે મિત્રો છ પગ આ એક જોડ એટલે બે પગ ત્રણ જોડ એટલે ત્રણ બે છ પગ હોય છે જે તેમને ચાલવામાં મદદ કરે છે તેમનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે આ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલા હોય છે મિત્રો જેના કારણે આ વંદાની ગતિ છે એ શક્ય બને છે પીઠના ભાગે માથા પાસેથી બે જોડ પાંખ પણ જોડાયેલી હોય છે આ વંદો છે મિત્રો એ માથા પાસેથી પીઠ સુધી પાંખ છે જે મોઢા પાસે જોડાયેલી હોય છે અને પાછળના ભાગેથી ખુલે છે જે જેમને ઉડવામાં મદદરૂપ થાય છે વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલા છે તે તેને ચાલવામાં સહાય કરે છે અને આ સ્નાયુઓ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે હવે વાત કરીએ મિત્રો પક્ષીઓની તો પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે બતક તથા હંસ જેવા પક્ષીઓ પાણીમાં તરે છે પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત છે તેના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે મિત્રો પક્ષી છે એ ઉડી શકે છે એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો તેમના હાડકાંની રચના છે મિત્રો એમના હાડકાં છે એ એકદમ પોલા ભૂંગળી જેવી રચના ધરાવે છે અને એટલા માટે તેમનો વજન થતો નથી તેમનું શરીર ફોરું હોય છે અને ફોરું હોવાને કારણે એ સરળતાથી હવામાં ઉડી શકે છે પશ્વ ઉપાંગના હાડકાં ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે જે જેને પગ આપણે ઓળખીએ છીએ મિત્રો પશ્વ ઉપાંગ એટલે એમના પગ કે જેને ચાલવા અને સામાન્ય રીતે છે બેસવા માટે અનુકૂલિત છે અગ્ર અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ ભાગ ઉપાંગ એટલે આગળનો બે હાથ જેવો કે જે પાંખમાં પરિવર્તન થાય છે મિત્રો પશ્વ ઉપાંગ એટલે એના બે પાછળના પગ અને અગ્ર ઉપાંગ એટલે જે સામાન્ય રીતે અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો આ પાંખનો ભાગ એમના અગ્ર ઉપાંગ તરીકે ઓળખાય છે એ અગ્ર ઉપાંગ પાખમાં પરિવર્તિત થાય છે અને છે એ એમને ઉડવામાં મદદરૂપ બનાવે ખભાના હાડકા મજબૂત હોય છે છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે ઉડતી વખતે સ્નાયુઓને ઝકડી રાખે અને વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે તથા પાખોને ઉપર નીચે કરવામાં પણ એ સહાય કરે છે જે આ હાડકાનો સાંધો છે મિત્રો એ પાંખોને ઉડતી વખતે હલન ચલન કરવામાં મદદરૂપ થાય છે પક્ષીઓની અંદર આવી રીતે હાડકું છે એ હોય છે આ પક્ષીનું કંકાલ આપણે સ્પષ્ટતાથી અહીંયા આકૃતિમાં મિત્રો જોઈ શકીએ છીએ હવે જોઈએ માછલી એક કાગળની હોડી બનાવો અને તેને પાણી ઉપર મૂકો હવે તેના અણીવાળા છેડાથી તેને ધક્કો મારો તે પાણીમાં સરળતાથી આગળ વધે જ હવે હોડીને બંને છેડેથી પકડીને પહોળી બાજુએથી ધક્કો મારો શું આવી રીતે હોડી પાણીમાં જ તરી શકે છે ના મિત્રો એ હોડી છે એને પાછળથી ધક્કો મારવામાં આવે અથવા તો આગળથી ધક્કો મારવામાં આવે તો જ એ સરળતાથી તરી શકે છે હોડીને આડી આપણે બી આકૃતિમાં જે બતાવી છે એવી રીતે ધક્કો મારીએ તો એ સરળતાથી તરી શકતી નથી આમનું કોઈ મુખ્ય કારણ હોય તો હોડીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે મિત્રો આ આકારને નવતલ આકાર કહેવામાં આવે છે નવતલ આકાર એટલે આપને પ્રશ્ન થાય કે કેવો તો કે બંને છેડેથી મોઢું અને પાછળનો જે ભાગ છે એ બંને છેડેથી સાંકળો અને વચ્ચેથી ફૂલેલો હોય આવા ભાગને મિત્રો નવતલ આકાર કહેવાય જે હોડીમાં પણ હોય છે હોડી બંને છેડેથી સાંકળી હોય છે અને વચ્ચેથી પોળી હોય છે એ માછલી પણ બંને છેડેથી સાકડી અને પોળી હોય છે આવા આકારને આવી રચનાને નવતલ આકાર તરીકે ઓળખવામાં આવે છે માછલીનું શીર્ષ તેમજ પૂંછડી મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે શરીરની આવી રચનાને ધારા રેખીય પણ કહેવામાં આવે છે તે વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહી ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે માછલીના પ્રક્રિયામાં શરીરનો અગ્ર ભાગ એક બાજુ વળે છે તથા પૂછડી વિપરીત દિશામાં વળે છે આકૃતિ આઠ પોઈન્ટ ચોવીસમાં દર્શાવ્યા અનુસાર અનુસાર માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂછડી બીજી દિશામાં વળે છે તેથી તેને ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળ તરફ વધતી જાય છે અને પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં તેને મદદરૂપ થાય છે અહીંયા આકૃતિ આપણે આઠ પોઈન્ટ ચોવીસ જોઈએ મિત્રો કે તે તેમની પૂંછડીનો ભાગ જે છે એમને વાળે છે અને વાળવાથી છે એમને શરીરને ધક્કો લાગે છે અને તે સરળતાથી છે એ પાણીમાં ખૂબ જ ઝડપીથી તરી શકે છે હવે આપણે જોઈએ માછલીના શરીર પર બીજા પણ મીનપક્ષ આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે શું તમે ધ્યાન આપ્યું છે કે ગોતાખોર તેમના પગમાં આવા વિશિષ્ટ મીનપક્ષ જેવા સ્લીપર પહેરે છે જે પાણીમાં સરળતાથી તેમને તરવામાં મદદરૂપ થાય છે મિત્રો આપણે ડિસ્કવરી કે સમુદ્રની અંદર ઘણા બધા વિવિધ શો જોતા હોય તો કોઈ પાણીમાં ડૂબકી લગાવનાર મરજીવા જેને ગોતાખોર પણ કહેવામાં આવે છે તે પગમાં એક લાંબા પટ્ટા પોહળા ભાગ જેવા સ્લીપર પહેરે છે જે તેમને તરવામાં છે એ ખૂબ જ મદદરૂપ કરે છે એમ માછલીને પણ આ મીનપક્ષ છે એ તરવામાં મદદરૂપ થાય છે

અને ત્વચાને પણ એકબીજા સાથે જોડવાનું કામ કરે છે સાપનું શરીર વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે મિત્રો આ સાપના વલય તેને આગળની તરફ ધકેલે છે તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધકો મારે છે આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરી અને આગળ વધે છે પરંતુ સીધી રેખામાં આગળ વધતો નથી આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરતા અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી પહેલી અને બુઝો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્ન છે તેવી જ રીતે તમારા મનમાં પણ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે મિત્રો પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે તેમના પુસ્તક ગેટ ઓફ એનિમલમાં સ્વયં પોતાની જાતને આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા મિત્રો એક ગ્રીક વ્યક્તિ છે એરિસ્ટોટલ તેમનું એક પુસ્તક છે ગેટ ઓફ એનિમલ આ ગેટ ઓફ એનિમલ જો તમને ક્યાંય હાથમાં આવે મિત્રો તો ખાસ વાંચજો એમનું ગુજરાતીમાં પણ ટ્રાન્સલેશન કરેલું હશે અને તેમને ઘણા બધા મનમાં પ્રશ્નો હતા તેમનું સોલ્યુશન તેમને એ પુસ્તકમાં દર્શાવ્યું છે ખૂબ જ પ્રાણીઓ વિશેનું આ અને હાડકાઓ અને શરીરના હલનચલન વિશેનું આ પુસ્તક છે વિવિધ પ્રાણીઓના શરીરમાં અંગ તે પ્રાણીને ગતિમાં કેવી રીતે સહાય કરે છે વિવિધ પ્રાણીઓના શારીરિક અંગોમાં કોઈ સમાનતા અને વિભિન્નતાઓ છે વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલાક અંગોની આવશ્યકતા હોય છે મનુષ્યને બે પગ જ્યારે ગાય અને ભેંસને ચાર પગ કેમ હોય ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી સંખ્યામાં પગ આવેલા હોય છે આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ હોય છે આપણો હાથ મિત્રો આગળ વધે છે આગળ વળે છે તો પગ છે એ પાછળની દિશામાં વળે આટલા બધા પ્રશ્નો શક્ય છે આપણે પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હજુ આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર શોધવાના બાકી છે મિત્રો અને અહીંયા એક તંદુરસ્તી માટે યોગની વાત કરવામાં આવી છે તો મિત્રો આપણે જોઈએ યોગ પ્રાચીન ભારતીય પરંપરાની અમૂલ્ય ભેટ છે જેનું સંશોધન મિત્રો આપણા ભારત દેશની અંદર થયું છે યોગ એટલે આપણે જે વિવિધ પ્રકારના આસનો અને કસરત કરીએ છીએ મિત્રો એમની એમનો જન્મ આપણા ભારતમાં થયો છે એક આપણા માટે એક મહત્વની બાબત છે અને સારી બાબત કહી શકાય કે તે મેં આપણા ભારત દેશે આખા વિશ્વને આ યોગની ભેટ આપી શું તમે કલ્પના કરી શકો છો મિત્રો કે આજે આખું વિશ્વ છે એને યોગ અપનાવ્યો છે અને આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જેને યુ એન તરીકે ઓળખવામાં આવે છે યુનાઇટેડ નેશન આખા વિશ્વ લેવલની એક સંસ્થા છે મિત્રો તેમને એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો યોગ મનુષ્યને તંદુરસ્ત રાખે છે તે કરોડસ્તંભને ટટાર રાખવામાં મદદ કરે છે જેથી તમે સીધા બેસી શકો ઝૂકી જતા નથી તમને મિત્રો ઘણી વખત પ્રશ્ન થતો હશે કે તમે ક્લાસમાં બેઠા હોય ત્યારે કોઈ પીરિયડ લેતા શિક્ષક તમને કહેતા હશે વારંવાર એકદમ ટટાર બેસો સીધા બેસો પ્રાર્થનામાં ટટાર બેસવાની સૂચના આપતા હશે ક્લાસમાં ટટાર બેસવાની સૂચના આવતા હશે પરંતુ મિત્રો તમને ક્યારેક મનમાં એ શિક્ષક પ્રત્યે કે કોઈ ઘરના વડીલ પ્રત્યે ખીજ ચઢતી હશે કે કેમ ટટાર બેસવાનું કહે છે પરંતુ મિત્રો ટટાર બેસવાથી આપણા શરીરના હાડકાં છે એમને ખૂબ જ ફાયદો થાય છે અને સામાન્ય રીતે છે મોટા ભાગના રોગોથી આપણને રક્ષણ મળે છે અને જીવનમાં લાંબા સમય સુધી એ હાડકાની વૃદ્ધિ અને વિકાસ થઈ શકે એટલા માટે હંમેશા ટટાર બેસવું જોઈએ જેથી આપણી તંદુરસ્તી જળવાઈ રહીએ તમે લાંબા સમયે ઘણા લોકોને ઝૂકી જતા જોયા હશે મિત્રો કોઈ વાંકા ચાલતા હોય ઘરડા વૃદ્ધો છે એ એમનું મુખ્ય કારણ છે એ હાડકાઓની નબળાઈ જો આપણે આપણા બાળપણમાં જ આપણા શરીરના વિવિધ અંગોનું ધ્યાન રાખીશું મિત્રો ટટાર બેસી વિવિધ પ્રકારના યોગો અને કસરતો તથા આસનો કરીશું તો આપણે જ્યારે મોટા થશું વૃદ્ધ થશું ત્યારે એ આપણા શરીરમાં આવી વણાક છે એ જોવા મળશે નહીં જેમ ઘણા બધા વૃદ્ધો છે એ વાંકા ચાલતા હોય તેમ આપણે ચાલવું પડશે નહીં માસ માટે આપણા હાડકાંની કેર કરવી આપણા શરીરના અંગોની અને યોગ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે ખાલી ટટાર બેસવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે મિત્રો શક્ય હોય તો ટટાર બેસવાનો પ્રયાસ કરવો જોઈએ અને એ આપને શરીરમાં ખૂબ જ ફાયદાકારક થશે હવે આગળ જોઈએ યોગમાં ઘણા આસનો એવા છે જેમાં તમારે આખા શરીરનું વજન ઉંચકવું પડે જેનાથી હાડકાં મજબૂત બને છે અને ઓસ્ટી ઓસ્ટિયોપોરોસિસ રોગને દૂર રાખે છે આ ઓસ્ટિયોપોરોસિસ રોગ છે મિત્રો એ સામાન્ય રીતે આપણે જોઈએ આપણા શરીરની અંદર ઘણા બધા વૃદ્ધ લોકોમાં જોવા પણ મળે છે કારણ એ હાડકાની એક નબળાઈ છે એક પ્રકારની મિત્રો સામાન્ય રીતે જોઈએ તો આ રોગથી આપણે દૂર રહેવું હોય તો સામાન્ય રીતે યોગ છે એ ખૂબ જ મહત્વનો છે તે મોટા ભાગના વયસ્ક લોકોમાં જોવા મળતા સાંધાના દુખાવોમાં રાહત આપે છે તેના દ્વારા શરીરના સ્નાયુઓ સુવ્યવસ્થિત રહે છે અને સક્રિય બને છે તે હૃદયને તંદુરસ્ત રાખે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે તાલીમબદ્ધ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ કેટલાક યોગાસન કરવા જોઈએ આગળ જોઈએ મિત્રો અહીંયા તમારો આ આઠમો પાઠ છે મિત્રો પૂર્ણ થાય છે અને આમ જોઈએ તો એક ખુશીની વાત પણ એ છે કે મિત્રો તમારો પ્રથમ સત્રનો દિવાળી સુધીનો કોર્સ અહીંયા પૂર્ણ જાહેર થાય છે આભાર